દિંડોલી વિસ્તારમાં આવેલા બાળકોના સ્મશાનમાંથી બે માસની મૃત બાળકીનો મૃતદેહ ચોરાઈ ગયો હોવાની ફરિયાદના આધારે તપાસ કરવામાં આવી હતી. બે માસ અગાઉ જ્યાં બાળકીનો મૃતદેહ દફનાવાયો હતો ત્યાં મેજિસ્ટ્રેટ અને પોલીસની હાજરીમાં ખોદકામ કરાયું. જો કે બાળકીનો મૃતદેહ જ્યાં દફનાવાયો હતો ત્યાંથી અન્યનો મૃતદેહ મળી આવતા ત્રણ કબર ખોદાઈ હતી ને તેમ છતાં મૃતદેહ મળ્યો ન હતો. બે મહિના પહેલા મૃત્યુ બે મહિનાની બાળકીનું મોત થયું હતું, જે બાદ પરિવાર બાળકીને સ્મશાનમાં દફન કરવા ગયું હતું. પરિવાર હિન્દુ વિધિ પ્રમાણે કબર પર વિધિ કરવા ગયું હતું અને સફેદ કલરના કપડામાં વીંટાળેલી દફન કરાયેલી બાળકીનું સફેદ કપડું કબર બહાર જોઈ પરિવાર આશ્ચર્યમાં પડી ગયું હતું. બાદમાં કોર્ટની પરવાનગી બાદ જજ સાહેબ અને પોલીસ અધિકારીઓની હાજરીમાં ગુરુવારની બપોરે એક નહીં પણ ત્રણ કબર ખોળી નાખી હતી. તેમ છતાં પણ મૃત બાળકીનો મૃતદેહ મળ્યો ન હતો. જે કબરમાં બાળકીની દફન વિધિ કરાઈ હતી એ કબરમાં બીજાનો મૃતદેહ મળીને આવ્યો હતો. હાલ ડિંડોલી અને લીંબાયત પોલીસ તપાસ કરે છે કે મેજિસ્ટ્રેટ પણ ઘટનાસ્થળે આવ્યા હતા અને બાળકીનો મૃતદેહ કબરમાંથી ગુમ થયો હોવાની પીડિત પરિવારે ડિંડોલી પોલીસમાં અરજી પણ કરી છે. ગુલશન સાર્વજનિક ચેરિટેબલ ટ્રસ્ટને જાણ થતાં ઘટનાસ્થળે દોડી ગયું હતું. ડિંડોલી રાવનગરમાં કબરમાંથી ખોદીને બાળકોના મૃતદેહ લઈ જવાતા હોવાનું હાલ ચર્ચાઈ રહ્યું છે. પોલીસ સૂત્રો તરફથી જાણવા મળ્યું હતું કે પતિ પત્ની વચ્ચે ઝઘડો હતો અને પતિ તેની પત્નીને કહેતો હતો કે તારી કુખે જન્મેલી બાળકી મારી નથી. આ બાબતના ઝઘડા પતિ પત્ની વચ્ચે અવારનવાર ચાલ્યા કરતા હતા. બ્યુરો રિપોર્ટ, સુરત.